गुड मॉर्निंग स्टूडेंट्स, आज गुजराती में आप एकम छ राता फूल नो अभ्यास करीशु। आ काव्यना लेखक झवेरचंद मेघाणी छे। झवेरचंद मेघाणी नो जन्म 28 ऑगस्ट 1897 में चोटीला में थयो हतो अने तेमनु मृत्यु 9 मार्च 50 वर्षे बोटाद स्थित तेमना मकान में थयु हतु। आज़ादी ना समय में लोकों में जुस्सो पैदा करवा तेमने शौर्य गीतों पण आपेला छे। बाळ मित्रों, पहला हूँ तमने गीत गाई ने संभळावीश अने पछी जोड़े समझावीश, तो चालो जोईए। एक झाड़ माते झूमकड़े राता फूल रे भमर रे रंग डोलरियो। एक डाड़ माते पोपटड़ो पोपटड़े राती चाँच रे भमर रे रंग डोलरियो। बाळ मित्रों, झवेरचंद मेघाणी कवि आ काव्य पंक्ति में एम कहवा मागे छे के एक झाड़ ऊपर झूमखड़ू लटकी रह्यु छे। ए झूमखा में लाल रंगना फूलों छे। ए जोईने डोलरियो एटले के छोड़ आनंद थी झूमी रह्यो छे। एक डाड़ ऊपर पोपट बैठो छे। ए पोपटनी चाँच लाल रंगनी छे। ए जोईने डोलरियो छोड़ आनंद थी झूमी रह्यो छे। एक पाड़ माथे पारेवड़ू पारेवड़े राती आँख रे भमर रे रंग डोलरियो। एक मोल माथे मरघलड़ो मरघलड़े मांजण लाल रे भमर रे रंग डोलरियो। एटले के कवि अहियाँ कहे छे के एक पाड़ ऊपर पारेवड़ू बैठू छे। पारेवड़ू एटले कबूतर। पारेवड़ानी आँख लाल रंगनी छे। ए जोईने डोलरियो छोड़ आनंद थी झूमी रह्यो छे। एक महल ऊपर मरघो बैठो छे। मरघाना माथा ऊपरनी कलगी राता रंगनी छे। ए जोईने डोलरियो छोड़ आनंद थी झूमी रह्यो छे। एक नार माथे चूंदलड़ी चूंदड़िए राती भात रे भमर रे रंग डोलरियो। एक मात कांखे बाड़कड़ू बाड़कड़े राता गाल रे भमर रे रंग डोलरियो। इतले के आ काव्य पंक्ति में कवि एम कहे छे के एक स्त्रीए माथे चूंदड़ी ओढ़ी छे। चूंदड़ी में लाल रंगनी भात एटले के डिजाइन छे। ए जोईने डोलरियो छोड़ आनंद थी झूमी रह्यो छे। एक माताની કેડમાં બાળક બેઠું છે। બાળકના ગાલ લાલ રંગના છે। એ જોઈને ડોલરિયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે। એક બેન માથે સેંથલિયો સેંથલિયે લાલ હિંગોળ રે ભમર રે રંગ ડોલરિયો। અહીંયા કવિ એમ કહે છે કે એક બેનના માથામાં સેંથો પૂરેલો છે। એ સેંથામાં રાતા રંગનો એટલે કે લાલ રંગનો હિંગોળો છે। હિંગોળો એટલે પહેલાંના જમાનામાં સ્ત્રીઓ જ્યારે માથે સિંદૂર પૂરતી ત્યારે એક ઘરેણા રૂપે હિંગોળો પહેરતી હતી, જેમાં પણ સિંદૂર પૂરતી હતી। એ જોઈને એ હિંગોળો જોઈને ડોલરિયો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે। એક ગોંખ માથે ભાંભલડી ભાંભજના રાતા દાંત રે ભમર રે રંગ ડોલરિયો। એક પાડ માથે પાવડિયો પાવડીએ લાલ સિંદોર રે ભમર રે રંગ ડોલરિયો। અહીંયા કવિ એમ કહે છે કે એક ઝરૂખામાં એટલે કે બારીની બહાર ભાભી બેઠા છે। ભાભીના દાંત લાલ રંગના છે। એ જોઈને ડોલરિયો છોડ
આનંદથી ઝૂમી રહ્યો છે. એક પહાડ ઉપર પાળીઓ છે. પાળિયા ઉપર લાલ રંગનું સિંદૂર છે. પાળીઓ એટલે પહેલાંના જમાનામાં જ્યારે ગામ કે પોતાના વતન માટે જે વ્યક્તિએ પોતાના પ્રાણ પાથર્યા હોય, શહીદી વહોરી હોય, તેવા વ્યક્તિની યાદમાં તેના સ્મારકમાં એક સ્મૃતિચિહ્ન પથ્થર મૂકીને બનાવવામાં આવે છે. તેને પાળીઓ કહેવામાં આવે છે. આ પાળિયા ઉપર લાલ રંગનું સિંદૂર છે એ જોઈને ડોલરીઓ છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક આભ માથે ચાંદરડું ચાંદરડે રાતા તેજ રે ભમર રે રંગ ડોલરિયો એક સિંધુ પાડે સાજલડી સાજલડી રાતા હોજ રે ભમર રે રંગ ડોલરિયો. આ પંક્તિમાં કવિ કહે છે કે આભમાં એક ચાંદો છે. એ ચાંદાનો પ્રકાશ રાતા રંગનો છે. ડોલરીઓ છોડ આનંદથી એ જોઈને ઝૂમી રહ્યો છે. એક સમુદ્રના કિનારે સાંજ પડી છે. એ સાંજના રંગથી સમુદ્ર જાણે લાલ રંગનો કુંડ બની ગયો હોય, હોજ બની ગયો હોય, એ જોઈને ડોલરીઓ છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. મિત્રો, આ કાવ્યમાં તમે જોયું કે શરૂઆતથી અંત સુધી લાલ રંગની વાત કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં અને અત્યારે પણ લાલ રંગને શુભ માનવામાં આવે છે. આપણા ઘરની અંદર જ્યારે કોઈ પણ સારો પ્રસંગ હોય ત્યારે કંકુ એવા લાલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ કપડાં પહેરવા તો એ શુભની નિશાની છે, અને એટલે જ કવિ અહીંયા લાલ રંગને વધારે મહત્ત્વ આપતા તેની વાત કરે છે.